ઉત્તરાખંડ માં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા ગુજરાતીઓ ભોગ બન્યા છે. આ દુર્ઘટનામાં 7 યાત્રિકોના મોત થયા છે, જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી 15મી ઓગસ્ટે ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુ પણ છે. જે બસને અકસ્માત નડ્યો છે તે બસમાં મોટા ભાગના યાત્રિકો ભાવનગર જિલ્લાના છે, તો ભાવનગરના 7 લોકોના મોત થયા છે. તો એક પ્રવાસીના સગાએ એવું કીધું છે કે અમે એમની અંત્યેષ્ટિ ત્યાં જ કરીશું, અને 6 લોકો એવા છે કે જે લોકો અહીંયા વતનમાં લાવવા માગે છે. એટલે હાલ એમને ત્યાં પોસ્ટમોર્ટમની કામગીરી ચાલી રહી છે, અને એ પત્યા પછી એમની જે જે રિક્વાયરમેન્ટ હશે એ મુજબ ત્યાંનું તંત્ર અમને ઇન્ફોર્મેશન આપશે, અને એમ આગળની જે કાર્યવાહી છે એ અમારા તરફથી હાથ ધરીશું. હાલ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 મૃતકોને પીએમ માટે દહેરાદૂન લઈ જવાયા છે. 7માંથી 1 મૃતકના અંતિમ સંસ્કાર દહેરાદૂન ખાતે કરાશે, જ્યારે અન્ય 6 મૃતકોના અંતિમ સંસ્કાર વતનમાં થશે. મનીષ ડાભી, દિવ્ય ભાસ્કર, ભાવનગર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.